लिसनिंग विद्यार्थी मित्रों, आज आ वीडियो लेक्चर में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज धोरण 7 विषय गणित प्रकरण नंबर 2 अपूर्णांक अने दशांश संख्याओ विषे अभ्यास करता था, जेमा आगला लेक्चर में स्वाध्याय नंबर 2.2 ना दाखला नंबर 1-3 चर्चा करी। त्यारबाद आज लेक्चर में दाखला नंबर 4 अभ्यास करिए कि एक लंबचोरस कागळनी लंबाई 12.1 सेमी अने पहोळाई 10.2 सेमी छे तेनी परिमिति मेळवो। एटले के अहीं विद्यार्थी मित्रों लंबाई अने पहोळाई आपी छे, एना आधारे आपणे लंबचोरस कागळनी परिमिति मेळवानी छे। तो आपणे धोरण 6 नी अंदर लंबचोरसनी परिमितिना सूत्र विषे अभ्यास करी चूक्या अने लंबचोरसमां सामसामेनी बाजुओ छे ए पण सरखी होय ए पण माहिती विद्यार्थी मित्रों आपने आगळना धोरणमां मेळवी। तो सौ प्रथम लखीए आपणे लंबचोरसनी परिमिति माटेनुं सूत्र के लंबचोरसनी परिमिति बराबर 2 लंबाई प्लस पहोळाई। बे शुं काम बहार काढीए सूत्र विषे पण विद्यार्थी मित्रों थोड़ीक वात करिए। तो आमां बे लंबाई अने बे पहोळाई होय तो 2 लंबाई प्लस 2 पहोळाई, तो बंनेमांथी 2 कॉमन काढीए एटले के 2 लंबाई प्लस पहोळाई। हवे 2 अने लंबाई विद्यार्थी मित्रों छे के 12.1 दुतीयांश एवी रीते पहोळाई छे 10.2 दुतीयांश, तो बंनेनी किंमत मूकीए। હવે અહીં જે છે આપણે લંબાઈ અને પહોળાઈનું માપ એ મિશ્ર સંખ્યામાં આપેલું છે, તો આપણે જ્યારે એને સાદું આપવું હોય તો હંમેશા આપણે પહેલાં એને મિશ્ર સંખ્યામાંથી આપણે એને અપૂર્ણાંકમાં ફેરવવું પડશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં 12 દુ 24 ને 1 25 એટલે કે 25 ના છેદમાં 2 લખાશે, એવી રીતે અહીં 10 13 30 ને 2 એટલે કે 32 ના છેદમાં 3। ત્યારબાદ આ બંનેનો સરવાળો કરવા માટે આપણે છેદ સમાન કરવા પડશે, તો અહીં 2 છે અને અહીં છે 3, તો 2 અને 3નો વિદ્યાર્થી મિત્રો તમે શેદ સમાન કરવા માટે તમે લસાઅ લેશો તો તમને ખ્યાલ આવશે કે આપણે અહીં 6 લાવવા પડશે। તો અંશ અને છેદને છે વિદ્યાર્થી મિત્રો અહીં 3 વડે ગુણીશ, અહીં 2 વડે ગુણીશ, તો અહીં હવે આપણા માટે છે અંશ શું થશે, તો 25 13 એટલે કે 75 ના છેદમાં 6, એવી રીતે 32 13 એટલે કે વિદ્યાર્થી મિત્રો 67 ના છેદમાં થયું। હવે આ બંનેનો સરવાળો કરવો છે, તો અંશનો સરવાળો કરી છેદ કોમન કાઢીશ, અંશનો વિદ્યાર્થી મિત્રો તમે સરવાળો કરો એટલે 139 ના છેદમાં 6 મળશે ગુણ્યા 2। હવે આ ગુણાકારમાં 2 છે, અહીં ભાગાકારમાં 6 છે, છેદ ઉડ્યમ છે, તો આપણે ઉડાડીએ કે 2 13 6 એટલે કે 139 ના છેદમાં 3 મળ્યું। હજી પણ વિદ્યાર્થી મિત્રો જો આને અતિસંક્ષેપ રૂપ અપાય એમ હોય તો આપવાનું, નકર છે આપણે અશુદ્ધ અપૂર્ણાંક હોય એટલે કે અંશ મોટો હોય તો આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવશું। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે આનો છેદ ઉડતા નથી એટલે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવ્યું છે, તો 47.1 સેમી એ વિદ્યાર્થી મિત્રો આપણે જે મળી એ આપેલ જે લંબચોરસ કાગળ છે એની પરિમિતિ મળી। તો લખીએ કે તેથી લંબચોરસની પરિમિતિ 47.1 સેમી થશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 5 કે આપેલ આકૃતિ એમાં ત્રિકોણ ABC બીજું કે લંબચોરસ BCDEની પરિમિતિ મેળવો અને કોની પરિમિતિ વધારે છે। એ વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ જે છે એ જુદા જુદા 2 આકારોના દ્વારા બનેલી છે, એક ત્રિકોણ અને એક લંબચોરસ, તો બંનેની આપણે સૌ પ્રથમ પરિમિતિ મેળવશું અને બંનેની પરિમિતિની સરખામણી કરશું એટલે કે કોની વધારે છે, બરાબર। અને આ વિદ્યાર્થી મિત્રો આપણે 2 સ્ટેપમાં દાખલો થશે। સૌ પ્રથમ પહેલો એટલે કે ત્રિકોણ માટે માહિતી મેળવીએ, તો ત્રિકોણ ABE માટે AB એટલે કે દરેક બાજુના માપ લખો, જો અહીં AB છે તો 5 દુતીયાંશ સેમી છે, BE બાજુ છે વિદ્યાર્થી મિત્રો 2.3 ચતુર્થાંશ છે, અને એવી રીતે FE બાજુ છે 3.3 પંચમાંશ સેમી છે, ત્રણે ત્રણ બાજુ। હવે ત્રિકોણની પરિમિતિ મેળવવી છે તો જ્યારે સમબાજુ ત્રિકોણ એવી તમને સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી તમે એની 3 × બાજુની લંબાઈ સૂત્ર વાપરી ન શકો। અહીં તમને એ પણ ખ્યાલ આવ્યો કે દરેક માપ જુદા છે એટલે કે અહીં આપેલો ત્રિકોણ છે એ વિષમ બાજુ ત્રિકોણ છે, તો આવા જે વિષમ બાજુ ત્રિકોણનું સૂત્ર છે કે ત્રણેય બાજુનો સરવાળો જ કરવો પડે, બરાબર, એમાં કોઈ સૂત્ર ઉપયોગ કરી શકાય નહીં। તો આપેલ ત્રણેય બાજુનો સરવાળો કરીએ એટલે કે ત્રિકોણ ABEની પરિમિતિ બરાબર AB + BE + AE, ત્રણે ત્રણની કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો, અને જે મિશ્ર સંખ્યા છે એનો આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે કે 4 2 10 ને 3 એટલે કે 11, બરાબર, 8 ને 3 11, એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ કે 5 13 15 ને 3 એટલે કે 18 ના છેદમાં 5। હવે જો અહીં 2 4 અને 5 એટલે કે દરેકના છેદ સમાન નથી,
તો આપણે જ્યારે અપૂર્ણાંકનો સરવાળા અથવા તો બાદબાકી કરવા હોય ત્યારે સમછેદી હોવા જરૂરી છે, એટલે કે છેદ સમાન કરવા જરૂરી છે. તો એ વિદ્યાર્થી મિત્રો, છેદ સમાન કરવા માટે આપણે બધાને લસાઅ લઈશ તો 20 આવે છે, એટલે માટે અહીં 10 વડે ગુણીશ, અહીં 5 વડે અને અહીં 4 વડે, બરાબર. એ તમને છે એ ખ્યાલ હવે આવતો જશે વિદ્યાર્થી મિત્રો, એટલે એમાં અત્યારે વધુ સમય લેતો નથી. હવે જો 5 દાણ એટલે કે 50ના છેદમાં 20, 11 પંચા 55ના છેદમાં 20 અને 18 ચોક એટલે કે 72ના છેદમાં 20. અહીં છેદ સમાન હોવાથી આપણે 20 કોમન કાઢીએ, અંશનો સરવાળો કરીએ એટલે કે 50 પ્લસ 55 પ્લસ 72, ત્રણે ત્રણનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરો એટલે તમને એનો જવાબ મળશે. અને 20, હવે જો અહીં આપણે આ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય, કારણ કે અહીં અંશ મોટો છે, જો એને તમે છેદ ન ઉડે તો એને અંતમાં મિશ્ર સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ફેરવશો, એટલે કે 8 પૂર્ણાંક 17ના છેદમાં 20 સેમી, એ વિદ્યાર્થી મિત્રો આપને આ જે ત્રિકોણ આકાર છે એની આપને પરિમિતિ મળી. તો અંતમાં લખીએ કે તેથી ત્રિકોણ ABCEની પરિમિતિ 8 પૂર્ણાંક 17ના છેદમાં 20 સેમી થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે લંબચોરસની પરિમિતિ મેળવીએ, તો લંબચોરસ BCDE માટે BE બરાબર 2.375 સેમી છે, તથા BDED બરાબર 7/6 એટલે કે સેમી, એટલે કે બંને બાજુ વિદ્યાર્થી મિત્રો આપેલી છે. તો આપણે સૌપ્રથમ સૂત્ર લખીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ પ્લસ પહોળાઈ, બંનેની કિંમત મૂકીએ, લંબાઈ એટલે કે 2.3/4 અને પહોળાઈ એટલે કે 7/6. સૌપ્રથમ આ જે મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 4 2 8, 8 ને 3 એટલે કે વિદ્યાર્થી મિત્રો 11/4, આ 7/6 અપૂર્ણાંકમાં જ છે એટલે આમનામ લખશું. હવે બંનેને સમાન છેદ કરવા માટે વિદ્યાર્થી મિત્રો સમછેદી કરશું, તો લસાઅ તમે લેશો તો બંનેનો મળશે 12. તો 12 અહીં લાવવા માટે મારે 3 વડે અંશ અને છેદને ગુણીશ, અહીં 12 લાવવા માટે અંશ અને છેદને મારે કેટલા વડે, તો કે 2 વડે ગુણીશ, એટલે કે 11 × 2, 11 × 3 અને 7 × 2. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ 4 3 તો 12 થઈ ગયું, અને એવી રીતે અહીં 6 2 તો 12 થઈ ગયું. હવે 12 12 બંનેમાં અંશ છે એ કોમન નીકળશે, તો વિદ્યાર્થી મિત્રો હું છેદ કોમન કાઢું, અંશનો ગુણાકાર 11 3 33 અને 14 7 2 14. હવે જુઓ અહીં છેદ કોમન કાઢો, અંશનો સરવાળો કરો એટલે કે 33 + 14 ના છેદમાં 12, 33 + 14 સરવાળો કરશો એટલે વિદ્યાર્થી મિત્રો 47 ના છેદમાં 12 આવ્યા, 2 છે આમનામ. હવે અહીં આપણે 2 6 12 એવી રીતે છેદ ઉડાડી શકશું, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને 47 ના છેદમાં 6 છે એ મળે. ત્યારબાદ એને મિશ્ર સંખ્યામાં ફેરવશો એટલે કે 7.5 ના છેદમાં 6 સેમી, એ આ લંબચોરસની પરિમિતિ મળી. તો આપણે લખીએ કે તેથી લંબચોરસની પરિમિતિ 7.5 ના છેદમાં 6 સેમી છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ તમને એવું કીધું કે બંનેમાંથી કોની વધારે છે, તો આપણે સરખામણી કરીએ તો આપણે એવું કહી શકીએ કે લંબચોરસ અને ત્રિકોણની પરિમિતિને સરખાવતા અહીં જુઓ તમને કે અહીં 8 પૂર્ણાંક હતો, જ્યારે અહીં લંબચોરસ માટે 7 પૂર્ણાંક છે. તો આપણે અપૂર્ણાંકને ધ્યાનમાં ન લઈએ તો પણ ખ્યાલ આવી જાય કે 8 પૂર્ણાંક છે એ 7 પૂર્ણાંક કરતાં મોટો છે, એટલા માટે અહીં ત્રિકોણની પરિમિતિ કેવી છે, લંબચોરસ કરતાં વધારે છે. તો તેથી લખી શકાય કે તેથી ત્રિકોણની પરિમિતિ એ લંબચોરસની પરિમિતિ કરતાં વધારે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર 6, કે સમીર એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માગે છે, ચિત્રની પહોળાઈ 7.375 સેમી છે, ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રને પહોળાઈ 7.3/10 એટલે કે 3/10 સેમીનું વધુ ન હોવું જોઈએ, તો ચિત્રને કેટલું કાપવું પડે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે અહીં જે ફ્રેમ આપણી પાસે છે એ નાની છે, એના કરતાં આપણું ચિત્ર છે એ થોડું મોટું છે, તો આપણે એને બંધ બેસતું વ્યવસ્થિત ફિટ કરવા માટે આપણે ચિત્રને કેટલું કાપવું પડશે એ અહીં નોંધવાનું છે. તો તમે બેઝિકલી વિચારી શકો કે લાંબુ છે એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકો ભાગ બનાવવાનો છે, તો હું એવું કહી શકું કે અહીં જે ચિત્રની લંબાઈ છે એમાંથી આપણે ફ્રેમની લંબાઈ બાદ કરીએ તો આપણે વધારાનો એટલે કે કાપવો પડતો ભાગ છે એ મળે. તો લખીએ કે ચિત્રની પહોળાઈ બરાબર 7.375 સેમી છે, ત્યારબાદ લખીએ કે ફ્રેમની પહોળાઈ 7.3 સેમી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો બંનેને બાદ કરીએ એટલે કે કાપવું પડતું ચિત્ર એટલે કે ચિત્રની લંબાઈ માઇનસ ફ્રેમની લંબાઈ, તો અહીં ચિત્રની લંબાઈ એટલે કે 7.3/5 માઇનસ ફ્રેમની લંબાઈ એટલે કે 7.3/10, બંનેની બાદબાકી કરવી હોય તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું, તો કે આ જે મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ, તો 7 5 35 ને 3 એટલે કે 38/5, એવી રીતે 10 7 70 ને 3 73/10 થશે,
સમાન છેદ કરવા માટે આને મારે બે વડે ગુણવા પડશે, તો વિદ્યાર્થી મિત્રો હું એને બે વડે ગુણું, બરોબર, અંશ અને છેદમાં એટલે 10 છે એ આપણે છેદ સમાન થઈ ગયા, તો 38 ગુણ્યા 2 કરશો તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે કે આપણે છેદ છે એ સમાન થયા છે. હવે છેદને હું કોમન કાઢું અને અંશની છે એ બાદબાકી કરું, તો 77 - 73 કરશો એટલે વિદ્યાર્થી મિત્રો 3 વધશે, 3 ના છેદમાં 10, આમ 9. હવે આને આપણે અતિસંક્ષેપ રૂપ આપી શકતા નથી અને મિશ્ર સંખ્યામાં પણ ફેરવી નથી શકતા, એટલે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે આપણે આ જે સૂત્ર છે એ 3 દશાંશ એટલે કે ટૂંકમાં કહીએ તો 0.10 0.3 સેમી, બરાબર, અથવા તો તમે 3 ના છેદમાં 10 સેમી એમ પણ બોલી શકો, તો લખી તેથી સૂત્રને 3 ના છેદમાં 10 સેમી જેટલું કાપવું પડશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 જોઈએ કે ઋતુ એક સફરજનનો 3/5 ભાગ છે ખાધો. અહીં વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકને ખાસ સમજવું હોય તો આપણે એવું કહી શકીએ કે કુલ 5 ભાગમાંથી 3 ભાગનો ભાગ છે એ સફરજનનો એ કોણે ખાધો? ઋતુએ. બાકી રહેલો બચેલો ભાગ તેનો ભાઈ સોમુએ ખાધો. સફરજનનો કેટલો ભાગ સોમુને આપ્યો, કોના ભાગ વધારે હતો અને કેટલો વધારે હતો? એ વિદ્યાર્થી મિત્રો જો વિકલ્પ સ્વરૂપે હોય તો તમે ડાયરેક્ટ એવું વિચારી શકો કે જો 5 કુલ ભાગ હોય એમાંથી 3 ભાગ ઋતુ ખાય તો સોમના ભાગમાં છે 2 ભાગ મળે. અહીં આપણે દાખલા સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો ગણવાનો પ્રયત્ન કરીએ તો ઋતુએ ખાધેલો ભાગ એટલે કે 3 ના છેદમાં 5, સોમુએ ખાધેલો ભાગ તો કુલ વિદ્યાર્થી મિત્રો ભાગ કેટલો છે? તો કે 1. અહીં કુલ ભાગ આપણે 5 છે પણ 1 સફરજનના 5 ભાગ છે, એટલે કે કુલ આપણે 1 છે એવું માનવાનું છે. 1માંથી આપણે જ્યારે 3/5 બાદ કરીએ તો 1 છે એટલે કે 1 ના છેદમાં 1 લખી શકું, 1 ના છેદમાં 1 - 3 ના છેદમાં 5 હું બાદ જ્યારે કરું છું તો મારે છેદ સમાન કરવા માટે મારે 5 વડે ગુણો એટલે કે 5 ના છેદમાં 5 જ આવ્યું, તો આપણે એવું કુલ કહી શકીએ ને કે 5 ભાગ હતા મારી 3 ઋતુએ ખાધા તો 2. જો મેં ડાયરેક્ટ પણ કીધું હતું તમને, બરાબર, અથવા તમે આ રીતથી કરશો તો પણ તમને 2/5 ભાગ છે એ સોમુએ ખાધેલો ભાગ મળશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બંનેના ભાગ મળ્યા. હવે આપણે જોવાનું છે કે સોમુએ કેટલો વધારે ખાધો અથવા તો ઋતુએ, બંનેમાંથી કોણે વધારે છે અને કેટલો વધારે છે. તો આપણે લખીએ કે ઋતુ અને સોમુના ભાગને સરખાવતા આપણે ખ્યાલ આવે કે અહીં જે ઋતુનો ભાગ છે એ કેવો છે? મોટો છે, કારણ કે એમાં અંશ મોટો છે. અંશ જેમાં મોટો, જ્યારે છેદ સમાન હોય ત્યારે અંશ જેમાં મોટો એનો ભાગ સંખ્યા મોટી કહેવાય, અંશ નાનો એમ સંખ્યા નાની. અહીં અંશ મોટો 3 છે એ ઋતુનો છે, એટલા માટે ઋતુએ વધારે ભાગ ખાધો એવું આપણે કહી શકીએ. હવે કેટલો વધારે ખાધો? તો તેથી ઋતુનો ભાગ વધારે હતો એવું આપણે કહી શકીએ. હવે એમાં એવું પૂછ્યું કેટલો વધારે હતો, તો આપણે બંનેની બાદબાકી કરશું તો આપણે લખીએ કે ઋતુએ ખાધેલો વધારાનો ભાગ એટલે કે ઋતુના ભાગમાંથી સોમુનો ભાગ બાદ કરીએ તો અહીં 5 છે, છેદ સમાન છે તો છેદ કોમન કાઢ્યા, અંશની બાદબાકી એટલે કે 3 - 2 3 - 2 એટલે કે 1 ના છેદમાં 5, તો 1/5 ભાગ છે એ ઋતુએ વધારે ખાધો. તો લખીએ તેથી ઋતુનો ભાગ 1/5 જેટલો સોમુના ભાગ કરતાં વધારે હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 કે મનોજ એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7/12 કલાકમાં પૂર્ણ કર્યું. વૈભવ તે જ ચિત્રમાં, તે જ ચિત્રનો મતલબ વિદ્યાર્થી મિત્રો કે એવું જ બીજું ચિત્ર, બરાબર, તે જ ચિત્ર એટલે એની ઉપર રંગ પૂરવાનો નથી પણ એની જ જેવું એની જ સાઈઝનું બીજું ચિત્ર જેમાં રંગ પૂરવાનું કામ 3/4 કલાકમાં પૂર્ણ કર્યું, તો કોણે વધુ સમય કાર્ય કર્યું? આ સમય કેટલો વધારે હતો? અહીં પણ વિદ્યાર્થી મિત્રો આગળના દાખલાની જેવો જ દાખલો છે. તો સૌપ્રથમ જોઈએ કે મનોજે ચિત્ર પૂર્ણ કરવા માટે લીધેલો સમય તો 7/12 કલાક છે. એવી જ રીતે વૈભવે ચિત્ર પૂર્ણ કરવા માટે લીધેલો સમય 3/4 કલાક છે. અહીં વિદ્યાર્થી મિત્રો જે અપૂર્ણાંક છે કલાકમાં આપેલા છે તો અહીં તમે 5 કલાક એવું લખી પણ શકો. કોણે વધારે કાર્ય કર્યું એ જોવા માટે સૌપ્રથમ આપણે સરખામણી કરવી પડે, એટલે કે અપૂર્ણાંકને સંખ્યાઓની સરખામણી કરવા માટે આપણે સૌપ્રથમ અપૂર્ણાંક જે છે એને સમછેદી હોવા જરૂરી છે, તો જ આપણે સરખામણી કરી શકશું. તો અહીં 12 છે, અહીં પણ મારે છેદમાં 12 લાવવા હોય તો મારે વિદ્યાર્થી મિત્રો 3 વડે ગુણવા પડે અંશ અને છેદમાં, કારણ કે મારે સમછેદી બનાવવા છે, મારે એની સરખામણી કરવી છે. તો હું લખું કે ઉપરના અપૂર્ણાંકને સમછેદી બનાવવા માટે છેદનો લસાઅ લેવો પડે. છેદનો લસાઅ લઈએ વિદ્યાર્થી મિત્રો તો તમને 12 અને 4 નો લસાઅ કેટલો મળે? 12 મળે.
તો હવે વિદ્યાર્થી મિત્રો બંનેના છેદમાં 12 લાવવા માટે 7ના છેદમાં 12 છે તો એને કાંઈ જ ફેર કરવાનો નથી એટલે 1 વડે ગુણો તમે એને આમનામ પણ રાખી શકો 7ના છેદમાં 12 બીજો અપૂર્ણાંક છે 3ના છેદમાં 4 એને છેદ સમાન કરવા માટે હું અંશ અને છેદને 3 3 વડે ગુણીશ એટલે કે 3 વડે ગુણીશ 3 વડે ભાંગું તો 3 તેરી 9 અને 4 તેરી 12 હવે અહીં જો બંનેના છેદ સમાન થઈ ગયા છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની સરખામણી કરી શકીએ કે 7 છે એ એના કરતા 9 છે એ કેવો છે મોટો છે એટલે કે 9ના છેદમાં 12 અપૂર્ણાંક મોટો છે એટલે કે 3ના છેદમાં 4 અપૂર્ણાંક મોટો છે એવું કહી શકાય એ કોનો હતો ભાગ વૈભવનો તો વૈભવે છે એ વધારે કાર્ય કર્યું એવું કહી શકાય તો લખીએ કે તેથી વૈભવનું વધુ કામ કર્યું હવે વિદ્યાર્થી મિત્રો કેટલું વધુ કર્યું એ પણ જણાવવાનું છે તો લખીએ કે વૈભવે કરેલું વધુ કાર્ય તો વૈભવના કાર્યમાંથી છે આપણે મનુષ્યનું કાર્ય બાદ કરીએ તો જ કેટલું વધારે છે ખબર પડે તો એમાં પણ આપણે સૌપ્રથમ છેદ સમાન કરીએ એટલે કે 3 ગુણ્યા 3 એટલે કે વિદ્યાર્થી મિત્રો 9ના છેદમાં 12 અને 7ના છેદમાં 12 12 કોમન કાઢીએ તો 9 - 7 એટલે કે 2ના છેદમાં 12 અહીં અતિસંક્ષેપ રૂપ આપી શકાય છે કેમ કે 2 6 12 થાય એટલે 1ના છેદમાં 6 કલાક જેટલું કામ છે એ વૈભવે વધારે છે એ કાર્ય કર્યું એવું આપણે અહીં કહી શકીએ તો અંતમાં જવાબ તરીકે લખીએ તેથી વૈભવે મનોજ કરતા 1/6 કલાક એટલે કે 1ના છેદમાં 6 કલાક વધુ કામ છે એ કર્યું વિદ્યાર્થી મિત્રો આવા જ તમને વધુ કાર્ય કર્યું ઓછું કાર્ય કર્યું કોઈ પણ દાખલાઓ પૂછી શકાય તો તમે સરળતાથી એનું સાદુરૂપ આપી શકો પણ ખાસ મહત્વની વાત કે જ્યારે અપૂર્ણાંક હોય મિશ્ર અપૂર્ણાંક હોય તો એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો એવી જ રીતે સમાન છેદ ન હોય તો એને સમછેદી બનાવો એની વગર આપણે બંનેની સરખામણી કરવી એ શક્ય નથી તો આવા જ વિદ્યાર્થી મિત્રો વધુ દાખલા છે અને પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું તો આજના લેક્ચરમાં બસ એટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે